રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ આપ નેતા મહેશ સવાણી અને પ્રભારી ગુલાબસિંહ સાથે અન્ય નેતાઓ અને સમર્થકો છેલ્લા 6 દિવસથી અનશન પર બેઠા છે. તેઓની સતત માંગ છે કે હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલાની જવાબદારીને લઈ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું આપે. વારંવાર પેપર લીક થતા હોવાથી ઉમેદવારોને 50નું વળતર આપવામાં આવે અને 7 દિવસ પહેલાં કમલમમાં થયેલા ઘર્ષણ બાદ આપ નેતાઓ પર કરેલી ફરિયાદોને પાછી ખેંચી તેઓને જેલ મુક્ત કરવામાં આવે. આવી અન્ય ઘણી માંગણીઓને લઈ આપ નેતા મહેશ સવાણી છેલ્લા અનેક દિવસોથી ભૂખ હડતાલ પર બેઠા છે. જેઓની તબિયત લથડતા તેઓને SVP હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે SVP હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેઓને આજીજી કરવામાં આવી હતી કે તેઓ મોઢા દ્વારા અન્ન અથવા પાણી લેવાની શરૂઆત કરે, પરંતુ તેઓ દ્વારા ના પાડતા હાલ તેઓની હાલત વધુ ગંભીર જણાવવામાં આવી રહી છે. તો આ મામલે આપ નેતા વિજય સુવાળા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. આવો સાંભળીએ શું કહ્યું વિજય સુવાળાએ. તાજેતરના સમાચાર પ્રમાણે 4500 દીકરીઓના પાલક પિતા એટલે કે મહેશભાઈ સવાણી, જે ગુજરાતની ભાવિ પેઢી માટે ઉપવાસમાં બેઠા હતા, આમરણ ઉપવાસમાં, એમની તબિયત અચાનક જ ખરાબ થઈ છે. એમનું સુગર લેવલ ડાઉન થઈ ગયું છે. તો હું ભગવાન ઈશ્વર પરમાત્મા દ્વારકાધીશ રામાપીને પ્રાર્થના કરું કે જલ્દીથી સાજા થઈ જાય અને ફરીથી આપણા માટે લડત લડવા માટે તૈયાર થઈ જાય. અને ગુજરાતની જનતાને પણ એક અપીલ કરું છું કે મિત્રો, એમના પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ સમસ્ત ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીગણો છે એમના માટે, ગુજરાતની જનતા માટે ઉપવાસમાં બેઠા છે. તો એક વખત તો સાથ સહકાર આપવો બને જ છે. હું એમની સાથે છું અને પૂરું ગુજરાત એમની સાથે છે. જય માતાજી.